Namaskar Vidyarthi Mitro, kem sa mga madama. Oke Mitro, apne agaw na videos ni andar Unit number 1 ni set textbook maanthi abhiyan sa dhe chukya bata. Aaj apne unit na, grammar no topic 2B, 2B inne ke so, ena kise aaj apne maahiti madavani chhe. Oke Mitro, 2B ni andar ena 3 prakar pade chhe, kela prakar pade chhe 3. Kaya kaya? પહેલો પ્રકાર એનો પડે છે એમિઝાન બીજો પ્રકાર એનો પડે છે વોઝ વર અને ત્રીજો પ્રકાર એનો પડે છે વિલ બી ત્રણેય એના પ્રકારનો ઉપયોગ અલગ અલગ રીતના કરવામાં આવે છે હવે એમિઝાનનો ઉપયોગ ક્યારે થાય છે તમે જ્યારે આપણે કોઈ વર્તમાનમાં વાત કરવી હોય જ્યારે આપણે વર્તમાનમાં વાત કરવી હોય ત્યારે આપણે એમિઝાનનો ઉપયોગ કરશું જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ વાત કરવી હોય ત્યારે આપણે વોઝ વર્ડનો ઉપયોગ કરશું અને જ્યારે આપણે કોઈ ભવિષ્યની વાત કરવી હોય ત્યારે એના માટે આપણે વિલ બીનો ઉપયોગ કરશું ઓકે મિત્રો તો પ્રશ્ન એવો થશે કે વર્તમાન એટલે શું ભૂતકાળ એટલે શું અને ભવિષ્ય એટલે શું બરાબર તો કે જ્યારે આપણે વર્તમાનની અંદર વાત કરવી હોય ફોર એક્ઝામ્પલ કે હું અથવા તો સોરી તમે વિદ્યાર્થી કોઈ એક વ્યક્તિ વિશેની વાત કરવાની છે ત્યારે આવશે ઇઝ
અને જ્યારે બહુવચનની કોઈ વાત હોય એટલે એક કરતાં વધારે હોય ત્યારે આવશે આર. જોઈએ આપણે આગળ એમાં. અહીંયા આપેલું છે આઈ, તો આઈ સાથે શું આવશે? એમ. એટલા માટે આપણે અહીંયા એમ લખેલું છે. એટલે ગુજરાતી જોતા જાય આઈ એટલે કે હું, એમ એટલે કે છું. વી, વી એકવચન કે બહુવચન? બહુવચન. Lima.
માં છે કેમ કે સી સી સાથે શું આવશે ઇઝ કેમ કે સી એકવચન માં આવે છે એટલા માટે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા વી ખાલી જગ્યા પોલીસમેન વી એટલે કે અમે તો વી સાથે શું મૂકીએ છીએ આપણે વિચારો વી એકવચન માં આવે કે બહુવચન માં અમે એટલે એક કરતા વધારે બહુવચન થી તો વી સાથે આવશે અહીંયા is a brother very good kavita